સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? ઓકે, તો આજે આપણે ચેપ્ટર 12 આપો અને લો જેમાં આવે છે સેશન 6. ઓકે, તો સેશન 6 સ્ટાર્ટ કરતા પહેલા આપણે સેશન 1, સેશન 2, સેશન 3, સેશન 4 અને સેશન 5 ને એકવાર પાસ રીકેપ કરી લઈએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ ચેપ્ટર માં સાદા સરવાળા સમજી ગયા, જેમાં વધી આવતી નથી, રાઈટ? પછી આપણે યસ વધીવાળા સરવાળા પણ સમજી ગયા અને સાદા સરવાળાની સાથે આપણે દાખલા ગણ એટલે કે કોયડા ઉકેલો, જેમાં આપણને એક રકમ આપેલી હોય તેના ઉપરથી આપણે સરવાળા કરવાના. અને એ જ રીતે વધીવાળા સરવાળા છે સિમ્પલ સમજી ગયા, એ જ રીતે એના દાખલા ગણો પણ સમજી ગયા કે જેમાં આપણને રકમ આપેલી હોય અને એમાંથી આપણે દાખલો ગણવાનો અને પણ વધીવાળા. પછી આપણે સિમ્પલ બાદબાકી પણ કમ્પ્લીટ કરેલી છે અને દસકાવાળી બાદબાકી પણ શીખી ગયા છીએ, રાઈટ? પછી યસ, પછી આપણે શું જોયું છે? અગેન દાખલા ગણ, જેમાં આપણે સરવાળા કે બાદબાકી એવા બંને મિક્સમાં પણ કમ્પ્લીટ કરેલા છે દાખલા, રાઈટ? પછી આપણે કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ છે. આપણે લાસ્ટ સેશન એટલે કે સેશન 5 માં, રાઈટ, ક્વેશ્ચન નંબર 8 અને 9 કમ્પ્લીટ કરેલ છે, જેમાં આપણે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો એટલે કે દાખલા ગણો, જેમાં આપણે જોવાનું કે સરવાળો આવે છે કે બાદબાકી, રાઈટ? તો બધાને યાદ જ હશે કે ક્યારે આપણને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે આના કરતાં કેટલા વધારે છે કે કેટલા ઓછા છે, ત્યારે આપણે બાદબાકી કરવાની, રાઈટ? જ્યારે કરતા હોય એને આપણે મેઇન રકમમાંથી બાદ કરવાનું, રાઈટ? તો હવે આજે આપણે સેશન 6 માં ચાલો ગ્રુપ કાર્ય કરીએ, જેમાં ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરવાનું છે, રાઈટ? તમારી સ્વાધ્યાય પોથીમાં ચાલો ગ્રુપ કાર્ય કરીએ તેમાં આપણને યસ ક્વેશ્ચન નંબર 1 2 3 એવી રીતે આપેલા છે. તો ક્વેશ્ચન નંબર 1 થી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો ક્વેશ્ચન નંબર 1 છે, 10 મણકાની માળા તથા છૂટા મણકા દોરી સરવાળો કરો. એટલે કે 10 મણકાની આપણે માળા બનાવવાની અને જેટલા છૂટા મણકા હોય એ પણ આપણે દોરવાના, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને શું આપેલું છે? 32 અને 13. તો આપણે ત્યાં યસ એવી માળા દોરવાની, એટલે કે 3 દશક અને 2 એકમ. તો 3 10 10 ની માળા બનાવવાની અને 2 મણકા છૂટા દોરવાના, એ જ રીતે અહીં 13 છે, રાઈટ? તો આપણે 1 દશક એટલે 1 10 ની માળા બનાવવાની અને 3 મણકા છૂટા દોરવાના અને પછી એ બંનેનો સરવાળો કરવાનો અને એનો જે જવાબ આવે એની પણ આપણે 10 ની માળા અને છૂટા જેટલા મણકા રહે એટલા ડ્રો કરવાના છે, રાઈટ? તો હવે આપણે ફર્સ્ટ જે રકમ આપેલી છે એની માળા અને મણકા ડ્રો કરી લઈએ. એટલે કે આપણને જે દશક આપેલો છે એટલે આપણે માળા ડ્રો કરવાની અને જે એકમનો અંક આપેલો છે એટલે આપણે છૂટા મણકા ડ્રો કરવાના, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીં માળા ડ્રો કરીએ એટલે કે 3 દશક. તો આપણે અહીં 3 10 10 ની માળા ડ્રો કરવાની છે, રાઈટ? 10 10 મણકાની, 1 2 3. હવે આપણે ત્રણેમાં 10 10 મણકા ડ્રો કરવાના છે, રાઈટ? ઓકે, એટલે કે 3 દશક છે એટલે આપણે 3 માળા 10 10 મણકાની ડ્રો કરી લીધી છે. હવે 2 એકમ એટલે આપણે અહીં છૂટા 2 મણકા ડ્રો કરવાના છે, રાઈટ? હવે અહીં 1 દશક અને 3 એકમ એટલે 1 માળા ડ્રો કરવાની અને 3 છૂટા મણકા ડ્રો કરવાના. તો આપણે અહીં 1 માળા ડ્રો કરીએ અને 3 એકમ છે એટલે 3 મણકા છૂટા ડ્રો કરવાના. હવે આપણે બંનેનો સરવાળો કરવાનો છે, રાઈટ? એટલે કે 2 અને 3, તો 2 ને માઇન્ડમાં રાખી 3 ફિંગર અપ કરવાની, 1 2 3. 2 માઇન્ડમાં રાખેલા છે, 2 પછી 3 4 5, એટલે કે આપણે અહીં 5 અંક લખવાના. અને 3 અને 1, તો 3 માં 1 ઉમેરીએ તો 3 પછી 4, તો અહીં આપણે 4 લખીએ એટલે કે જવાબ આવે છે 45. તો હવે આપણે 4 દશક અને 5 એકમ થાય છે. તો આપણે અહીં 4 માળા ડ્રો કરવાની અને 5 મણકા છૂટા ડ્રો કરવાના. તો અહીં આપણે 4 માળા ડ્રો કરીએ, 1 2 3 4. હવે એ 4 માં આપણે 10 10 મણકા ડ્રો કરવાના.
ઓકે હવે 5 એકમ આપેલા છે તો અહીં આપણે 5 મરકા ડ્રો કરવાના 1 2 3 4 5 ઓકે તો હવે આપણે આ જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ પણ જોવાનું છે અને તમને જે પીડીએફ મળે એમાં એક એક્ઝામ્પલમાં આવા મરકા ડ્રો કરેલા છે અને એકમાં પેનથી ડ્રો કરેલા છે તો તમારે એ જ રીતે બધા જ સરવાળામાં મરકા ડ્રો કરવાના છે ને ડ્રોમાં આપેલી હોય એટલા અને જે આન્સર આવે છે એના પણ મરકા ડ્રો કરવાના છે તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પણ જોઈ લઈએ 37 42 રાઈટ એટલે કે અહીં 3 દશક 7 એકમ તો 3 માળા ડ્રો કરવાની અને 7 છૂટા મળતા ડ્રો કરવાના રાઈટ તો પહેલા આપણે 3 માળા ડ્રો કરીએ 1 2 3 હવે 3 માં આપણે મળકા ડ્રો કરીએ હવે 7 એકમ છે એટલે આપણે અહીં 7 છૂટા મળકા ડ્રો કરવાના ઓકે 1 2 3 4 5 6 7 હવે આપણને 42 એટલે 4 દશક 2 એકમ તો 4 માળા ડ્રો કરવાની અને 2 છૂટા મળકા ઓકે તો અહીં આપણે 4 માળા ડ્રો કરી 1 2 3 4 તો હવે 4 માળામાં આપણે મળકા ડ્રો કરીએ હવે 2 એકમ આપેલા છે રાઈટ એટલે 2 મણકા અહીં આપણે છૂટા ડ્રો કરીએ 1 2 હવે આપણે બંનેનો સરવાળો કરવાનો તો ફર્સ્ટ ઓફ ઓલ 7 માઇન્ડમાં અને 2 ફિંગર અપ કરીએ 1 2 7 પછી 8 9 તો અહીં આપણે 9 લખવાનું અને 3 માઇન્ડમાં અને 4 ફિંગર અપ 1 2 3 4 તો 3 પછી 4 5 6 7 તો અહીં આવે છે આન્સર 7 તો કુલ જવાબ આવે છે 79 તો આપણે અહીં 7 દશક 9 એકમ તો કેટલી માળા ડ્રો કરવાની 7 માળા અને છૂટા મણકા 9 ડ્રો કરવાના ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ 7 માળા ડ્રો કરીએ 1 2 3 4 5 6 7 હવે 7 માળામાં આપણે મણકા ડ્રો કરીએ તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આ જ રીતે મણકા ડ્રો બધા જ દાખલામાં કરવાના છે તમને જે પીડીએફ મળેલી છે એમાં એક કે બે જ દાખલામાં મણકા ડ્રો કરેલા હશે રાઈટ પણ તમારે બધા જ દાખલામાં ડ્રો કરવાના છે મણકા હવે 9 એકમ એટલે આપણે 9 મણકા ડ્રો કરવાના 1 2 3 4 5 6 7 8 9 ઓકે તો અહીંયા આપણે 9 મણકા પણ ડ્રો કરી લીધા છે તો આઈ હોપ કે તમને લોકોને આ ટાઈપના સરવાળા સમજાઈ જ ગયા છે જસ્ટ તમારે દશક અને એકમને છૂટા પાડી દશક જેટલા હોય એટલે માળા ડ્રો કરવાની જેમાં 10 મણકા ડ્રો કરવાના અને એકમ હોય એટલા છૂટા મણકા ડ્રો કરવાના રાઈટ તો આ રીતે આપણે અહીં 2 દાખલાના એક્ઝામ્પલ જોયેલા છે અને તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં બધા જ દાખલા કમ્પ્લીટ કરવાના છે અને તમારે તેમાં આ જ રીતે મણકા ડ્રો કરવાના છે ઓકે તો આ રીતે ક્વેશ્ચન નંબર 1 છે ને આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 2 છે સરવાળો કરી સરખા જવાબવાળી જોડીઓ બનાવો એટલે કે જોડીઓ જોડો તો ફર્સ્ટ ઓફ ઓલ તમને એક છોડકામાં જે સામે સામે બે બોક્સ આપેલા છે રાઈટ તો એ બોક્સમાં આડી રકમ સરવાળાની આપેલી છે તો તમારે તમારી નોટબુકમાં એ આડી રકમ છે ને ઊભી કરવાની એટલે કે પહેલી રકમ લખવાની અને બીજી જે બાજુમાં આપેલી છે ને નીચે લખવાની અને એમ બધા જ સરવાળા કરવાના એક સરવાળો કરી અને તેનો જે જવાબ આવે છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં જે બોક્સ આપેલું છે એની બાજુમાં નાના અક્ષરે લખવાનો રાઈટ આવી રીતે બધા સરવાળા કમ્પ્લીટ કરવાના પછી આ બાજુના અને એની સામેની બાજુ જે બોક્સ આપેલું છે એના પર રાઈટ પછી જે સરખા જવાબવાળી સંખ્યાઓ છે એને આપણે જોડવાની છે
તો હવે તમને બધાને સરવાળો તો એકદમ મસ્ત રીતે આવડી જ ગયા છે, રાઈટ? આવડે છે ને બધાને? યસ, આવડતા જશે, રાઈટ? આપણે ઘણા બધા એક્ઝામ્પલ, ઘણા બધા સેશન, ઘણા બધા એક્ઝામ્પલ જોઈ લીધા છે સરવાળાના અને બાદબાકીના પણ, રાઈટ? તો એ સરવાળા છે ને રફબુકમાં ગણી અને એનો જે જવાબ આવે છે નાના અક્ષરે ત્યાં લખવાનો છે બંને બોક્સના, રાઈટ? પછી તમારે એ સરખા જવાબ વાળી જે જોડીઓ છે ને જોડવાની, એ જ રીતે બીજું જોડકું પણ આપેલું છે એમાં પણ સેમ રીતે, રાઈટ? પહેલા સરવાળો કરવાનો રફ બુકમાં અને એનો જે જવાબ આવે એ તમારે એ બોક્સની બાજુમાં લખવાનો છે, રાઈટ? પછી જે સરખા જવાબ વાળી જોડી હોય તેને જોડવાની છે, રાઈટ? તો આ રીતે ક્વેશ્ચન નંબર 2 છે ને તમારે તમારી સાથે કમ્પ્લીટ કરવાનો છે, ઓકે? અને પીડીએફ પણ મળશે, પણ જસ્ટ તમારે જોવાનું કે તમારો આન્સર રાઈટ છે કે રોંગ, ઓકે? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 3. સરવાળા માટે ખૂટતા અંક મૂકી સંતુલન કરો. એટલે કે સરવાળા માટે જે અંક ખૂટે છે એ આપણે ત્યાં લખવાનો અને એનો જવાબ જોવાનો છે કે રાઈટ છે કે રોંગ, ઓકે? તો ફર્સ્ટ બધા ધ્યાનથી સાંભળશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણને જો અહીં 16 + 13 આપેલા છે તો એનો જવાબ આવે છે 29. તો અહીં એવું પૂછવામાં આવે છે કે 14 માં આપણે કયો અંક ઉમેરીએ તો એનો જવાબ પણ 29 આવે. તો હવે આપણને એ કઈ રીતે ખબર પડે કે આપણે 14 માં કયો અંક ઉમેરીએ તો એનો જવાબ 29 જ આવે? તો પહેલા આપણે શું કરવાનું થશે? તો પહેલા તો આ જોઈ લઈએ કે 16 + 13 = 29 આવે છે કે નહીં. તો 13 ને આપણે નીચે લખીએ તો 6 અને 3 એડ કરવાના, તો 6 માઇન્ડમાં રાખી 3 ફિંગર અપ કરીએ તો 6 પછી 7 8 9, તો 9 આપેલા છે 1 ને 2. યસ, 16 + 13 કરીએ તો જવાબ 29 આવે છે. તો અહીં 14 ની બાજુમાં કયો અંક લખીએ કે એ બંનેનો સરવાળો કરતા જવાબ 29 આવે? તો આપણે શું કરવાનું, 29 માંથી 14 ને બાદ કરવાના, એટલે જે અંક જવાબમાં આવે એને આપણે અહીં લખવાનું. હવે એ જે અંક લખેલો છે એ અને 14 નો સરવાળો કરીને પણ જોવાનું કે એનો જવાબ પાછો 29 આવે છે કે નહીં. હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા એ સમજીએ, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું, જે ત્રિકોણમાં રકમ આપેલી છે એટલે કે 29, એમાંથી આપણે 14 ને બાદ કરવાના. હવે અહીંયા જે જવાબ આવશે એને આપણે આ ખાલી જગ્યામાં લખવાનો છે. તો 9 માંથી આપણે 4 બાદ કરવાના, ઓકે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 9 ફિંગર અપ કરીએ, 1 2 3 4 5 6 7 8 9. હવે આપણે તેમાંથી 4 ફિંગરને ડાઉન કરીએ, 1 2 3 4. તો જવાબ આવે છે 1 2 3 4 5. તો અહીં આપણે 5 લખીએ. હવે આપણે 2 માંથી 1 બાદ કરવાનો, તો 2 માંથી 1 બાદ કરીએ તો જવાબ 1 જ આવે. તો જવાબ આવે છે 15. તો આ 15 ને આપણે અહીં લખવાના છે. શું કર્યું આપણે, ત્રિકોણમાં જે સંખ્યા આપેલી છે એટલે કે 29 માંથી આપણે 14 ને બાદ કરી નાખ્યા, એટલે હવે જવાબ આવે છે 15. તો હવે આપણે આ બંનેનો સરવાળો કરીને પણ જોવાનું કે એનો જવાબ પાછો 29 આવે છે કે નહીં. એટલે કે એનો પણ આપણે દાખલા ગણીને જોઈએ, 14 + 15. અહીં આપણે સરવાળાની નિશાની આપેલી છે, રાઈટ? તો હવે 4 ને માઇન્ડમાં રાખી 5 ફિંગર અપ કરીએ, 1 2 3 4 5. માઇન્ડમાં 4 અંક રાખેલા છે, રાઈટ? 4 પછી 5 6 7 8 9. તો અહીં આપણે 9 લખી અને 1 માં 1 એડ કરીએ તો યસ જવાબ આવે છે 2. તો ટોટલ જવાબ આવે છે 29. તો યસ અહીં પણ 29 આપેલા છે, ઓકે? હજી એક વાર રિપીટ કરીએ કે જ્યારે તમને અહીંયા કે અહીંયા કે અહીંયા કોઈ પણ બ્લેન્ક્સ આપેલી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે 29 માંથી જે રકમની ખાલી જગ્યા આપેલી છે એની બાજુની રકમને બાદ કરવાની, રાઈટ? પછી એ બંનેનો પણ સરવાળો કરી અને જોવાનું કે અહીં જે આન્સર આપેલો છે એ જ આવે છે કે નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 29 માંથી 14 ને બાદ કરવાના, એનો જે જવાબ આવે અહીં લખવાનો, પછી આ બંનેનો સરવાળો કરી અને જોવાનું કે જવાબ 29 આવે છે કે નહીં, રાઈટ? તો હજી પણ આપણે આવું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેથી તમને હજી પણ વ્યવસ્થિત સમજાઈ જાય. તો અહીં આપણને 27 + 25 અને એનો જવાબ આવે છે 52. તો અહીં આપણને ખાલી જગ્યા આપેલી છે કે 36.
તો 36 માં કેટલા ઉમેરીએ તો જવાબ 52 આવે તો અહીં આપણે શું કરવાનું યસ હવે થોડો તો આઈડિયા આવી ગયો છે બધાને 52 માંથી આપણે 36 ને બાદ કરવાના તો અહીં આપણે 52 લખીએ અને માઈનસ 36 તો બે માંથી હવે 6 બાદ થઈ શકે કેમ ન થઈ શકે યસ બધાને ખ્યાલ છે કેમ કે 2 નાની સંખ્યા છે 6 કરતા એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે ને એટલા માટે આપણે અહીં 10 કોલેવાનું તો 10 માં આપણે કોને એડ કરવાના 2 ને તો 10 માં આપણે 2 એડ કરીએ તો 11 12 તો અહીં આપણે 2 ને કટ કરી 12 લખવાના અને અહીં આપણે 10 કો લીધો છે એટલા માટે બાજુની રકમમાંથી આપણે એક અંકને બાદ કરવાનો તો 5 માંથી આપણે એક અંક બાદ કરીએ તો જવાબ આવે 1 2 3 4 તો અહીં આપણે 4 લખીએ ઓકે તો હવે આપણે શું કરવાનું 12 માંથી 6 ને બાદ કરવાના ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આંગળીના વેઢાથી 12 કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હવે આપણે 12 માંથી 6 બાદ કરવાના છે 1 2 3 4 5 6 તો હવે આન્સર આવે છે 1 2 3 4 5 6 તો અહીં આપણે 6 લખવાના ઓકે તો હવે આપણે 4 માંથી 3 બાદ કરવાના છે 1 2 3 4 હવે માંથી 3 ફિંગર ને ડાઉન 1 2 3 તો જવાબ આવે છે 1 એટલે કે આન્સર આવે છે 16 તો અહીં આપણે 16 લખવાના હવે શું કરવાનું 16 વત્તા 36 કરીને સરવાળો કરવાનો એટલે કે એનો જવાબ 52 આવે છે કે નહીં આપણે એ પણ જોઈ લઈએ 16 વત્તા 36 તો આપણે 6 માં 6 એડ કરવાના એક 6 ને માઇન્ડમાં રાખી અને બીજા 6 ને ફિંગર અપ કરીએ 1 2 3 4 5 6 હવે આપણે તેમાંથી 6 માઇન્ડમાં રાખેલા છે તો એ 6 ને એડ કરવાના 6 પછી 7 8 9 10 11 12 તો 12 માં આપણે 2 અહીં લખવાના અને બધી તરીકે ઉપર તો હવે આપણે 1 ને 3 એ 3 એ અંકનો સરવાળો કરવાનો તો 3 માં 1 એડ કરીએ તો જવાબ 4 આવે અને 4 માં અગેન 1 ઉમેરીએ તો 5 જવાબ આવે તો અહીં આપણે 5 લખીએ યસ તો 16 વત્તા 36 કરીએ તો જવાબ 52 જ આવે છે રાઈટ તો આ રીતે તમને આપણે જે બે એક્ઝામ્પલ જોયા એ જ રીતે વધારે એક્ઝામ્પલ તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલા છે તો તમારે બધાએ એ રીતે કમ્પ્લીટ કરવાના છે દાખલા અને આ જે બે સરવાળા અને બાદબાકી આપણે કરેલા છે એ તમે રફ બુકમાં કે રફ પેજમાં કાઉન્ટિંગ કરી શકો છો બધાએ રફ બુકમાં જ કરવાનું છે રાઈટ એટલે કે એ સરવાળા અને બાદબાકી પ્રેક્ટિસ પણ થઈ જાય ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું હજે રિકેપ કરીએ કે જ્યારે તમને બેમાંથી કોઈ પણ એક ખાલી જગ્યા આપેલી હોય ત્યારે જે રકમ આપેલી હોય અહીં ત્રિકોણમાં એમાંથી જે રકમ અહીં આપેલી હોય એટલે કે ખાલી જગ્યાની બાજુની રકમ એને બાદ કરવાની ત્રિકોણવાળી રકમમાંથી એ સંખ્યાને બાદ કરવાની અને એનો જે જવાબ આવે એને ખાલી જગ્યામાં લખવાનો રાઈટ હવે એટલું થઈ ગયા બાદ પછી તો આપણને ખબર છે કે જસ્ટ ચેક કરવાનું છે કે આ બંનેનો સરવાળો કરતા જવાબ ત્રિકોણમાં જે સંખ્યા આપેલી છે એ આવે છે કે નહીં ઓકે તો આ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 3 ને પણ કમ્પ્લીટ કરવાના છે ઓકે તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 જોઈએ ક્વેશ્ચન નંબર 4 છે 10 મણકાની માળા તથા છૂટા મણકા દોરી બાદબાકી કરો યસ જેમ આપણે ક્વેશ્ચન નંબર 1 માં જોયું ને એમાં આપણે સરવાળા કરેલા એ જ રીતે આમાં તમારે બાદબાકી કરવાની છે રાઈટ અને મણકા પણ દોરવાના છે દશક અને એકમના આધાર અને જેમ બાદબાકી કરીએ તેમ એ મણકાને કટ પણ કરવાના છે રાઈટ જેની પીડીએફ તમને મળી જશે એમાં એક એક્ઝામ્પલ આપેલું છે એક કરેલું છે અને બાકીના બધા મણકા તમારે જાતે ડ્રો કરવાના છે એટલે કે માળા અને છૂટા મણકા રાઈટ તો ક્વેશ્ચન નંબર 1 જોયો એ જ રીતે સેમ ક્વેશ્ચન નંબર 4 છે બટ જસ્ટ સરવાળા કરેલા છે એ જ રીતે તમારે બાદબાકી કરવાની છે ઓકે આઈ હોપ કે તમને લોકોને આવડી જશે તો ક્વેશ્ચન નંબર 5 જોઈએ તો ક્વેશ્ચન નંબર 5 છે બાદબાકી કરી સરખા જવાબવાળી જોડીઓ જોડો એ પણ સેમ કોની જેમ ક્વેશ્ચન નંબર 2 માં જેમ કરેલું છે એ જ રીતે
ક્વેશ્ચન નંબર 5 માં પણ તમારે સાથે કમ્પ્લીટ કરવાનું છે કેમ કે એમાં જસ્ટ બાદબાકી કરવાની છે અને ઓલામાં ક્વેશ્ચન નંબર 2 માં સરવાળા કરવાના રાઈટ તો સરવાળા અને બાદબાકી હવે બધાને ઇન ડિટેલ આવડી જ ગયા છે એટલા માટે અહીં પણ ક્વેશ્ચન નંબર 5 માં તમારે તમારી રફબુક માં એ બધી ઊભી રકમ માં બાદબાકી લખવાની અને પછીના જવાબ લખવાના અને એ જ રીતે સ્વાધ્યે પોથી માં પણ એનો જે જવાબ આવે છે એ નાના અક્ષરે જે બોક્સ ની બાદબાકી કરી હોય એ જ બોક્સ ની બાજુમાં લખવાને બંને બોક્સ ના લખાઈ જાય પછી જે સરખા સંખ્યા આવેલી હોય એટલે કે સરખો જવાબ આવેલો હોય એને છોડી દેવાના રાઈટ તો આ રીતે ક્વેશ્ચન નંબર 5 છે ને પણ તમારે કમ્પ્લીટ કરવાનો છે ઓકે તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 જોઈએ બાદબાકી માટે ખૂટતા અંક મૂકી સંતુલન કરો યસ આ પણ આપણે જે ક્વેશ્ચન નંબર 3 કરેલો છે એ જ રીતે અહીં આપણે બાદબાકી આપેલી છે રાઈટ તો સરવાળામાં આપણે શું કરતા તે ત્રિકોણવાળી જે સંખ્યા હોય એને આપણે જે સંખ્યાનો ખાલી જગ્યા આપેલી હોય એની બાજુની રકમને બાદ કરી દેતા રાઈટ અને પછી એનો જે જવાબ આવે ખાલી જગ્યામાં લખતા તો અહીં આપણે બાદબાકી કરવાની છે રાઈટ તો આપણે 51 અંક એટલે કે ત્રિકોણમાં જે સંખ્યા આપેલી છે એમાં ખાલી જગ્યાની જે આપેલી હોય એની બાજુની રકમ છે ને શું કરવાનો સરવાળો કરવાનો રાઈટ જેમ આપણે ક્વેશ્ચન નંબર 3 માં બાદબાકી કરતા એમ અહીં સરવાળો કરવાનો પણ ક્યારે સરવાળો કરવાનો કે જ્યારે આપણને ત્રિકોણમાં મોટી સંખ્યા આપેલી હોય જો અહીં પણ મેં લખેલું છે કે ત્રિકોણમાં મોટી સંખ્યા આપેલ હોય તો જ સરવાળો કરવાનો અને જ્યારે એટલે કોના કરતા મોટી કે જે ખાલી જગ્યા આપેલી છે એની બાજુની જે રકમ છે એના કરતા મોટી સંખ્યા આપેલી હોય તો સરવાળો કરવાનો અને જે ખાલી જગ્યાની બાજુની રકમ છે એના કરતા નાની સંખ્યા આપેલ હોય તો આપણે ત્યાં બાદબાકી કરવાની છે ખાસ યાદ રાખવાનું છે બધાએ કે જ્યારે આપણને આ રીતના દાખલા પૂછાય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે બાદબાકી માટે ખૂટતા અંક મૂકવાનો આવે ત્યારે ત્રિકોણમાં જો મોટી સંખ્યા આપેલ હોય તો એ બંનેનો સરવાળો કરવાનો અને જો નાની સંખ્યા ત્રિકોણમાં આપેલી હોય તો એમાંથી બાદ કરવાના રાઈટ તો અહીં આપણને ત્રિકોણમાં 21 કરતા મોટી સંખ્યા આપેલી છે એટલે કે સરવાળો કરવાનો તો અહીં આપણે 51 + 21 હવે આ બંનેનો સરવાળો કરવા છે તો 1 ને 1 2 હવે 5 માઇન્ડમાં રાખી બે ફિંગર અપ કરે 5 પછી 6 7 તો જવાબ આવે છે 72 તો હવે આપણે 72 લખીને જોઈએ હવે શું કરવાનું 72 માંથી 21 ને 6 કરી તો આપણને એ રકમ આપેલી છે તો આપણે એમાંથી બાદબાકી કરીને જોવાનું કે 72 માંથી 21 બાદ કરીએ તો જવાબ શું આવે છે તો 2 માંથી 1 બાદ કરીએ તો જવાબ 1 આવે અને 7 માંથી 2 બાદ કરવાના રાઈટ તો 7 ફિંગર અપ કરીએ 1 2 3 4 5 6 7 હવે તેમાંથી 2 ફિંગર ને ડાઉન કરવાની 1 2 તો જવાબ આવે છે 1 2 3 4 5 યસ તો આપણો આન્સર રાઈટ છે કેમ કે 51 જ અહીં આપેલા છે ઓકે તો આઈ હોપ કે તમને બધાને સમજાય જ ગયું હશે હજી એકવાર રિપીટ કરીએ કે જ્યારે બાદબાકી માટે ખૂટતા અંક મૂકવાનું કહે ત્યારે આપણને જો ત્રિકોણમાં નાની સંખ્યા આપેલ હોય તો બાદબાકી કરવાની કે જે રકમની ખાલી જગ્યા આપેલી છે એની બાજુની રકમ કરતા નાની સંખ્યા આપેલી હોય તો બાદબાકી અને જો મોટી સંખ્યા આપેલી હોય એટલે કે ખાલી જગ્યાની બાજુની રકમની મોટી સંખ્યા આપેલી છે અહીંયા એટલે આપણે પહેલા સરવાળો કરેલો છે રાઈટ 51 અને 21 નો અને પછી એ બંનેના જે અહીંયા વચ્ચે નિશાની આપેલી હોય એ કરીને પણ જોવાનું કે આન્સર 51 આવે છે કે નહીં જેમ આપણે અહીં જોઈ એટલે ઓલમોસ્ટ બધામાં બાદબાકી જ આપેલી હોય છે રાઈટ તો આ રીતે ક્વેશ્ચન નંબર 6 છે ને પણ આજે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરવાનો છે તો આજે આપણે ચેપ્ટર 12 આપો અને લો એના સેશન 6 માં ચાલો ગૃહ કાર્ય કરીએ કમ્પ્લીટ કરેલ છે ક્વેશ્ચન નંબર 1 2 3 4 5 6 રાઈટ આજના હોમવર્કમાં તમારે એ જ કમ્પ્લીટ કરવાના છે ઓકે તો આ રીતે આપણે જસ્ટ જોઈને પણ
આન્સર લખવાનો છે, એટલે કે આ બંનેનો બાદ કરી અને આનો પણ આન્સર જોવાનો. જો એ ના આવતો હોય તો હવે સરવાળો કરેલો હોય તો બાદબાકી કરવાની, અને બાદબાકી કરેલી હોય તો સરવાળો કરવાનો. એટલે ક્વેશ્ચન 3 અને 6 વ્યવસ્થિત રીતે સમજી વિચારીને આન્સર લખવાના છે, અને ઇન ડિટેલ આપણે જે સમજ્યા એ જ રીતે જો તમને ના સમજાનું હોય તો અગેન તમે આ વિડિયો લેક્ચર જોઈ શકો છો, ક્વેશ્ચન નંબર 3 અને 6 બને. તો હવે આજે આપણે ચેપ્ટર ને પણ અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચર માં હવે આપણે યસ ન્યુ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, અને રિવિઝન પણ, રાઈટ? તો હવે આપણે આજે આ વિડિયો લેક્ચર ને અહીં કમ્પ્લીટ કરીએ.